हेलो फ्रेंड्स, आज ना आपका टॉपिक ની અંદર બીકોમ ની અંદર આવતું ચેપ્ટર સિંગલ એન્ટ્રી, મતલબ કે ફાઇનલ અકાઉન્ટ ફ્રોમ ઇનકમ્પ્લીટ રેકોર્ડ્સ, જ્યાં આપણે ફાઇનલ અકાઉન્ટ બનાવવાના છે ટ્રેડિંગ પીએનએલ બેલેન્સ શીટ, જ્યાં આપણી પાસે અધૂરી ઇન્ફોર્મેશન હશે કે ઇનકમ્પ્લીટ ડિટેલ હશે જેના ઉપરથી આપણે કમ્પ્લીટ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બનાવવાના છે. તો પ્રેક્ટિકલ ક્વેશ્ચન સાથે આપણે સ્ટાર્ટ કરીએ. પ્રેક્ટિકલ ક્વેશ્ચન નંબર 1, ધ ક્વેશ્ચન નંબર 1, the balance sheet of Mr. Dipesh on 1st January 2019 was as follows. So 1st January ની આપણી પાસે બેલેન્સ શીટ છે, લાયબિલિટી એસેટ અને લાયબિલિટી ડિફેસ કેપિટલ ક્રેડિટર અનપેડ રેન્ટ ફર્નિચર ફિક્સર સ્ટોક ડેટર કેશ બેંક એન્ડ કેશ ઇન હેન્ડ. સો ડિટેલમાં ચેક કરીએ, you are supply the following information. First, Mr. Dipesh has been always selling goods at to earn 25% profit on sales. So Dipesh goods every time sell kare chhe ke na sales upar 25% profit mali sake. So this is the adjustment regarding gross profit. Je apna trading account ma affect thai to jyan sudhi apni trading account ma bane તો સેલ્સ ના મળે ત્યાં સુધી આ એડજસ્ટમેન્ટ ની ઇફેક્ટ આપણે ના આપી શકીએ. નાઉ સેકન્ડ, ગુડ્સ આર સોલ્ડ ફોર ધ કેશ એઝ વેલ એઝ ક્રેડિટ. તો ગુડ્સ છે આપણા કેશ અને ક્રેડિટ બંનેમાં સેલ થાય છે. ઇન અ ક્રેડિટ સેલ કસ્ટમર ઓલવેઝ પે બાય ચેક, મતલબ કે કલેક્શન ફ્રોમ ડેટર્સ છે એ ખાલી ચેકમાં કીપ થાય છે. ધ અમાઉન્ટ ઇન રિસ્પેક્ટ ઓફ પરચેસ ઓલવેઝ બીન પેડ બાય ચેક. ક્રેડિટરને પણ આપણે પેમેન્ટ કરીએ છીએ એ ચેકથી પેમેન્ટ કરીએ છીએ. નેક્સ્ટ ડિટેલ્સ, તો નેક્સ્ટ ડિટેલમાં મિસ્ટર દીપેશ એવરી વીક ડિપોઝિટ ધ અમાઉન્ટ ઓફ સેલ પ્રોસીડ ઇન અ બેંક આફ્ટર પેઇંગ ધ ફોલોઇંગ એક્સપેન્સ ફ્રોમ ધ સેલ પ્રોસીડ, સેલેરી ટુ ક્લર્ક, મિસલેનિયસ એક્સપેન્સ એન્ડ પર્સનલ એક્સપેન્સ. તો એડજસ્ટમેન્ટ નંબર 4 આપને એવું કહે છે ડિટેલ્સ કે ભાઈ મિસ્ટર દીપેશ છે વીકલી ડિપોઝિટ કરાવે છે આ બેંક અકાઉન્ટમાં ફ્રોમ ધ સેલ પ્રોસીડ. સેલ પ્રોસીડ મતલબ કેશ સેલ્સ અને કલેક્શન ફ્રોમ ડેટર. પ્રોસીડ ફ્રોમ સેલ ઇઝ ઓફ ટુ એલિમેન્ટ, પ્રોસીડ ઓફ સેલ ઇઝ અ કેશ સેલ્સ એન્ડ કલેક્શન ફ્રોમ ડેટર, જેમાંથી ખાસ કરીને કેશ સેલ્સ આપણે કન્સિડર કરવાનું હોય તો કેશ સેલ્સમાંથી આ એના એક્સપેન્સ છે 250, 50 અને 100, મતલબ કે 250 + 50, 300 + 100, ધ 400 આ એનો વીકલી એક્સપેન્સ છે. એની પાસે જે કાંઈ કલેક્શન કે કેશ સેલ્સ આવે છે એમાંથી આ 400 ડિડક્ટ કરે છે અને બાકીની અમાઉન્ટ છે બેંકમાં ડિપોઝિટ કરાવી દે છે. અહીંયા આપણા વીકલી એક્સપેન્સ આપ્યા છે તો અકોર્ડિંગલી આપણે વીક સાથે મલ્ટીપ્લાય કરી અને ટોટલ એક્સપેન્સ કેલ્ક્યુલેટ કરી શકીએ. વાઇલ ગોઈંગ થ્રુ ધ બેંક પાસબુક ફોર ધ પીરિયડ એન્ડેડ 31st March 19, ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન ઇઝ અવેલેબલ. પેમેન્ટ ટુ ક્રેડિટર 75,000 એન્ડ ધેન 4,000. તો અહીંયા આપણે પાસબુકમાં ડિટેલ છે કે ભાઈ ક્રેડિટરને 75 પે કર્યા છે અને રેન્ટ છે 4,000 પે કર્યું. ધીઝ આર ધ પેમેન્ટ ફ્રોમ બેંક અકાઉન્ટ. અમાઉન્ટ ડિપોઝિટેડ ઇન અ બેંક 1,35,000. આપણે બેંકમાં 1,35,000 ટોટલ ડિપોઝિટ કરાવી છે, વિચ ઇન્ક્લુડ ચેક ફ્રોમ 10,000 રિસીવ ફ્રોમ કસ્ટમર ફોર ગુડ સોલ્ડ એન્ડ ક્રેડિટ. આઉટ ઓફ 1,35,000 10,000 છે એ કલેક્શન ફ્રોમ ડેટર્સ છે, મતલબ કે 135 - 10,000 કરીએ તો 125,000 છે એ પ્રોસીડ ઓફ સેલ્સ આફ્ટર ડિડક્ટિંગ એક્સપેન્સ છે, જેની વેલ્યુ આપણે અહીંયા 135 છે એ મળી ગઈ છે. જો એ આપણે એડ કરી નાખીએ એક્સપેન્સમાં તો આપણે એ કેશ સેલ્સ છે એ ફાઇન્ડ આઉટ થઈ શકે. તો એ ડિટેલ્સ છે અહીંયા. 6, ફોલોઇંગ આર ધ બેલેન્સ એઝ ઓન 31st March 19. 31st March 19 મતલબ આ ક્લોઝિંગ બેલેન્સ છે. સ્ટોક 32,500, ક્રેડિટર્સ 32,500, સન્ડે ડેટર્સ 30,000. તો ધીઝ આર ધ ક્લોઝિંગ બેલેન્સ એટ ધ યર એન્ડ. એન્ધ લાસ્ટ, ધ કેશિયર ડિસઅપીયર ઇન ધ ઇવનિંગ ઓફ 31st March વિથ ઓલ ધ કેશ બેલેન્સ ઓફ કેશ બુક. તો અહીંયા લાસ્ટ એડજસ્ટમેન્ટ છે કે આપણી પાસે 31st માર્ચના જે કેશ બુકમાં, મતલબ આપણા પાસે જે કેશ ઓન હેન્ડ હતું એ કેશિયર છે લઈને ડિસઅપીયર થઈ ગયું છે, વયો ગયું છે. બરાબર,
ઈ આપણે એની પાસેથી રિસીવેબલ તરીકે 100% કેટલા લઈ ગયો છે એ ખબર નથી. ફ્રોમ ધ અબોવ મેન્શન ઇન્ફોર્મેશન પ્રિપેર સ્ટેટમેન્ટ શોઈંગ ધ અમાઉન્ટ ઓફ કેશ મિસઅપ્રોપ્રિએટ બાય કેશિયર. તો એક તો આપણે કેશિયરે કેટલા કેશ મિસઅપ્રોપ્રિએટ કર્યા એ ફાઇન્ડ આઉટ કરવાનું છે, જે આપણે કેશ અકાઉન્ટ ઉપરથી ફાઇન્ડ આઉટ કરી શકશું. તો કેશ અકાઉન્ટ બનાવવું પડશે. પ્રિપેર્ડ પીએનએલ અકાઉન્ટ ફોર ધ ક્વાર્ટર એન્ડેડ 31st March. અહીંયા આપણે એ પૂછે ક્વાર્ટર, ક્વાર્ટર મતલબ થ્રી મંથ એટલે જાન્યુઆરીથી સ્ટાર્ટ થાય છે આપણું, તો જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ એ મંથનું ક્વાર્ટર અહીંયા એન્ડ થાય છે 31st March ના, એન્ડ ધ બેલેન્સ શીટ એઝ ઓન ડેટ. તો એઝ પર રિક્વાયરમેન્ટ આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને બેલેન્સ શીટ ડ્રો કરવાની છે, સાથે કેશ બેંક અકાઉન્ટ પણ બનાવવાનું છે. તો અહીંયા આપણે પહેલાથી સર્ટેન નોટ્સ સેટ કરીએ. ત્યાં ફર્સ્ટ મિસ્ટર દીપેશ મેક વીકલી પેમેન્ટ ઓફ સેલરી મિસલેનિયસ એક્સપેન્સ ડ્રોઈંગ. તો આ 3 મહિનાની અંદર એને વીકલી પેમેન્ટ કર્યું છે, એટલે 3 મહિનાની આપણે વાત કરીએ આખા વર્ષની અંદર 52 અઠવાડિયાઓ 52 વીક હોય છે. 52 ડિવાઇડ બાય 4 ક્વાર્ટર, ઇયરમાં આપણા 4 ક્વાર્ટર હોય, ડિવાઇડ બાય 4 કરીએ એટલે 52 ડિવાઇડ બાય 4 13 વીક, મતલબ કે આપણે 13 વીક મલ્ટીપ્લાય કરવા પડશે તો આપણે ટોટલ એક્સપેન્સ મળી જશે. તો અમાઉન્ટ ડિપોઝિટેડ ઇન અ બેંક ઇઝ 1,35,000, આઉટ ઓફ વિચ 10,000 વર્થ ચેક રિસીવ ફ્રોમ ડેટર્સ. તો અત્યારે 10,000 ઇઝ અ કલેક્શન ઓફ ડેટર એન્ડ અધર કેશ. ધીસ કેશ ડિપોઝિટેડ ટુ કલેક્શન ફ્રોમ ડેટર હેઝ બીન ક્રેડિટેડ એન્ડ રિમેનિંગ અમાઉન્ટ 125 રિસીવડ ઇન કેશ. ક્લિયર? તો હવે આપણે રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણી જે રિક્વાયરમેન્ટ છે, તો રિક્વાયરમેન્ટ છે આપણી 1,35,000 બેલેન્સ શીટ. તો ફર્સ્ટ વી ડ્રો ધ પીએનએલ અકાઉન્ટ, ટ્રેડિંગ એન્ડ પીએનએલ કમ્બાઈન, then balance sheet, then cash account પણ આપણે બનાવવાનું થશે, bank account, cash account, સાથે સાથે આપણી પાસે ડેટર અને ક્રેડિટરની પણ ઇન્ફોર્મેશન નથી, ક્રેડિટ સેલ કેશ સેલ્સ નથી, પરચેસ નથી, તો એના માટે ડેટર ક્રેડિટર અકાઉન્ટ, ટોટલ ડેટર્સ, ટોટલ ક્રેડિટર. હવે આપણે સ્ટાર્ટ કરીએ બેલેન્સ શીટથી. તો બેલેન્સ શીટમાં આપણી પાસે જે ઇન્ફોર્મેશન છે અને આપણે જે અકાઉન્ટ બનાવ્યા છે, તો આ બધી ફર્સ્ટ આપણે કરશું કે બેલેન્સ શીટમાં જે ઇન્ફોર્મેશન છે આપણે રિસ્પેક્ટિવ અકાઉન્ટ ઓપન કર્યા છે એની અંદર પુટ કરીએ. ધીસ ઇઝ ધ કેપિટલ જે આપણે બેલેન્સ શીટમાં રેકોર્ડ કરવાની થાય. સો બેલેન્સ શીટ ઓપનિંગ, પછી છે ક્રેડિટર અને ડેટર્સ. તો ક્રેડિટરની બેલેન્સ ક્રેડિટરમાં, ડેટરની બેલેન્સ ડેટરમાં. ડેટર ડેબિટ સાઇડ વેલ્યુ છે 20,000, તો એના ડેટર 20,000, એના ક્રેડિટર 30,000, ક્રેડિટર ક્રેડિટ સાઇડ, ધેન અનપેન્ડ રેન્ટ ઇઝ એક્સપેન્સ, પીએનએલમાં આપણે રેકોર્ડ કરશું જ્યારે રેન્ટ લખવાનું થાય ત્યારે. ફર્નિચર બેલેન્સ શીટ, ફર્નિચર ફિક્સ્ડ 25,000, ધેર ઇઝ નો ડેપ્રિસિએશન ઓન ફર્નિચર. સ્ટોક, આ છે આપણો ઓપનિંગ સ્ટોક છે, તો ઓપનિંગ સ્ટોક આપણે ટ્રેડિંગ અકાઉન્ટ પર રેકોર્ડ કરતો હોય તો ટ્રેડિંગ અકાઉન્ટમાં ઓપનિંગ સ્ટોક 75,000. ધેન ડેટર્સ ઓલરેડી રેકોર્ડ, કેશ એટ બેંક 35,000 અને કેશ ઓન હેન્ડ 1,000. તો કેશ આપણે જે બેંક અકાઉન્ટમાં લખવાનું થશે, એના બેંક અકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ બેલેન્સ બ્રોટ ડાઉન 35, એન્ડ કેશ અકાઉન્ટ ટુ બેલેન્સ બ્રોટ ડાઉન 1,000. તો હવે આપણે ઓપનિંગ બેલેન્સ બધી અહીંયા જે આઈપીથી લખી નાખી છે. એડજસ્ટમેન્ટની વાત કરીએ તો ફર્સ્ટ એડજસ્ટમેન્ટ હતો આપણો પ્રોફિટનો, જે તો આપણે સેલ્સ પછી મળશે. બીજું કેશ અને ક્રેડિટ સેલ્સ છે, અને બાકી પરચેસ છે પણ ક્રેડિટમાં છે. હવે અધર ડિટેલ્સમાં જોઈએ તો અધર ડિટેલ્સની અંદર ફર્સ્ટ છે
કે આપણે આ બધા એક્સપેન્સ પે કર્યા છે, એટલે આ આપણે એક્સપેન્સ પે કર્યા હોય ભલે આપણે કેશ કલેક્શન્સ જે થયું છે ટોટલ એમાંથી પે કર્યા છે, તો ફર્સ્ટ ઇઝ અ એક્સપેન્સ, એટલે એક્સપેન્સ છે તો પીએનએલ એકાઉન્ટમાં ડેબિટ આવશે, અને આપણે પેમેન્ટ કર્યું છે તો આ કેશ એકાઉન્ટમાં ક્રેડિટ થશે. તો ફર્સ્ટ આપણે કેશ એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ અને પીએનએલ એકાઉન્ટમાં ડેબિટ કરીએ. સો ડેબિટ ઇન અ કેશ ક્રેડિટ ઇન અ કેશ એકાઉન્ટ. સેલેરી 250 આપણી છે અને મલ્ટીપ્લાય 13 વીક, એટલે આપણી વેલ્યુ આવી જશે 3250. અને આ સેલેરી આપણો એક્સપેન્સ છે એટલે એ આપણે ડેબિટ કરી નાખશું પીએનએલ એકાઉન્ટમાં સેલેરી. તો કેશ એકાઉન્ટમાં ક્રેડિટ, પીએનએલ એકાઉન્ટમાં ડેબિટ. પછી જે મિસલેનિયસ એક્સપેન્સ 50, તો ફર્સ્ટ આપણું પેમેન્ટ છે તો મિસલેનિયસ એક્સપેન્સ 50 × 13 = 650, અને એક્સપેન્સ છે પીએનએલમાં ડેબિટ મિસલેનિયસ એક્સપેન્સ. ધેન પર્સનલ એક્સપેન્સ ઇઝ અ ડ્રોઈંગ. ફર્સ્ટ આપણે કેશ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ ડ્રોઈંગ 100 × 13 1300, અને સેમ વે આપણે આને કેપિટલમાંથી માઇનસ કરવાના થાય. તો બેલેન્સ શીટમાં ડિડક્ટેડ માઇનસ ડ્રોઈંગ 100 × 13 1300. તો આ બધા એક્સપેન્સની આપણે પોસ્ટિંગ કરી નાખી. નેક્સ્ટ છે વાઇલ ગોઈંગ થ્રુ ધ બેંક પાસબુક, એટલે આપણી પાસે બે ડિટેલ્સ છે, પેમેન્ટ ટુ ક્રેડિટર, સો ક્રેડિટર એકાઉન્ટ ડેબિટ ટુ બેંક. તો ક્રેડિટર એકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ બેંક, એન્ડ બેંક એકાઉન્ટ ક્રેડિટ સાઇડ બાય ક્રેડિટ. તો ક્રેડિટરને આપણે પેમેન્ટ કર્યું છે, ક્રેડિટર એકાઉન્ટમાં ડેબિટ અને બેંક એકાઉન્ટમાં ક્રેડિટ. પછી જે રેન્ટ પે કર્યું છે 4000, તો ફર્સ્ટ આપણે પેમેન્ટ કર્યું છે રેન્ટનું, તો એક્સપેન્સ છે અને પેમેન્ટ પણ છે. તો કેશ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ, બેંક એકાઉન્ટમાં બાય રેન્ટ, અને સેમ વે આપણો એક્સપેન્સ છે એટલે પીએનએલ એકાઉન્ટમાં ઇનર કોલમમાં 4000. રીઝન બિંગ કે આપણે અનપેડ રેન્ટ આપ્યું છે 1000, જે અનપેડ રેન્ટ છે 1000 આપણું, જે આપણે આ 4000 પેમેન્ટ કર્યું છે બરાબર, તો એ પેમેન્ટની અંદર એ કવર અપ થઈ ગયું હશે, એટલે અનપેડ રેન્ટ આપણે રેન્ટમાંથી માઇનસ કરશું લાસ્ટ યર, એટલે આઉટરમાં આવી જશે 3000. પછી છે અમાઉન્ટ ડિપોઝિટેડ ઇન અ બેંક 135, આ બેંકમાં ડિપોઝિટ થયા છે જેમાંથી 10000 ડેટર પાસે છે ને બાકીના કેશ ડિપોઝિટ થયા છે. તો ધીઝ આર ધ ડિપોઝિટ. તો ફર્સ્ટ 10000 આપણે ડેટર પાસેથી થયા છે અને બાકીના આપણા બેંક એકાઉન્ટમાં આપણે એન્ટ્રી કરવી પડશે. ડેટર એકાઉન્ટ ચેક ડિપોઝિટ 10000 છે અને આની એન્ટ્રી છે એ આપણા ડેટર એકાઉન્ટમાં પણ આવે, તો બેંક એકાઉન્ટમાં ડેબિટ અને ડેટર એકાઉન્ટમાં ક્રેડિટ બાય બેંક 10000. ક્લિયર? હવે 10000 માઇનસ કરે એટલે 125, જેની એન્ટ્રી આપણી પાસ થાય બેંક એકાઉન્ટ ડેબિટ ટુ કેશ. તો બેંક એકાઉન્ટમાં ડેબિટ સાઈડ કેશ ડિપોઝિટેડ 125, કેવી રીતે આવ્યો 135 − 10000 એટલે 135, અહીંયા બેંકમાં ડેબિટ છે સામે કેશ એકાઉન્ટમાં અહીંયા ક્રેડિટ 125. પછી આપણી પાસે ડિટેલ્સ છે ફોલોવિંગ બેલેન્સીસ આફ્ટર ક્લોઝિંગ, તો આ બધી આપણી ક્લોઝિંગ બેલેન્સ છે, જેમાં આપણો સ્ટોક છે તો સ્ટોક આપણે રેકોર્ડ કરીએ ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્લોઝિંગ સ્ટોક, અને ક્લોઝિંગ સ્ટોક આપણી અસેટ છે એની સેકન્ડ ઇફેક્ટ બેલેન્સ શીટમાં અસેટ છે. ક્લિયર? ક્લોઝિંગ સ્ટોક એના ટ્રેડિંગ એકાઉન્ટ ક્રેડિટ અને બેલેન્સ શીટ અસેટ છે. એના પછી છે ક્રેડિટર 32500 એન્ડ ડેટર 30000, તો રિસ્પેક્ટિવ ક્રેડિટર માં ક્લોઝિંગ બેલેન્સ ડેબિટ સાઇડ ટુ બેલેન્સ કેરીડ ડાઉન 32500, અને આ સેમ વે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ 3250 ક્રેડિટરની ક્લોઝિંગ બેલેન્સ ડેબિટ સાઇડ અને બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ. પછી આપણા ડેટર્સ છે 30000, તો ડેટર્સમાં આપણે લખી નાખીએ ક્રેડિટ સાઇડ બાય બેલેન્સ ક્રેડિટ ડાઉન 30000, અને આ આવશે આપણા બેલેન્સ શીટમાં સંધી ડેટર 30000. હવે તમને લાસ્ટ એડજસ્ટમેન્ટ આપ્યું છે કે કેશિયર ડિસઅપીયર થઈ ગયું છે આપણા કેસ લઈને, તો બધા ટ્રાન્ઝેક્શન આપણે પોસ્ટ કરી દીધા છે. હવે વન બાય વન આપણે ચેક કરીએ તો આપણે કયા એકાઉન્ટ ક્લોઝ કરી શકીએ,
फर्स्ट है बैंक कैश, पछी छे अपनी पास डेटर क्रेडिटर। तो पहला डेटर क्रेडिटर क्लोज करिए, तो डेटर अकाउंट्स और क्रेडिटर अकाउंट में क्लोज करिए, तो क्रेडिटर अकाउंट में डेबिट साइड वो हायर है और डेटर अकाउंट में क्रेडिट साइड। तो फर्स्ट आप डेटर क्लोज करिए, क्रेडिट साइड 83,800, दिस रिप्रेजेंट द क्रेडिट सेल्स, एट आप क्रेडिट सेल्स है। और सामने क्रेडिटर अकाउंट क्लोज करिए, तो डेबिट साइड हायर और डिफरेंस है क्रेडिट परचेस। क्रेडिट सेल्स और क्रेडिट परचेस बने अपना ट्रेडिंग अकाउंट में आए, तो ट्रेडिंग अकाउंट में लखी नाखी परचेस 77,500, जो आपने मिसिंग फिगर मेड़ो है क्रेडिटर अकाउंट में। क्लियर? थैंक यू। पची है आप क्रेडिट सेल्स 20,000, तो सेल्स कैश क्रेडिट। हवे आमाथी कैश सेल्स केटलू छे आपनी पास डिटेल नहीं, पण क्रेडिट सेल्स केटलू छे ए आपने खबर छे। Yeah, तो आप एक वर्किंग करना चाहिए। कैश सेल्स हेज बीन कैलक्युलेटेड एज अंडर, यहां अपनी पास ओपनिंग स्टॉक 75,000, यहां से अपनी पास प्लस परचेस 77,500, दिस परचेस देन लेस क्लोजिंग स्टॉक, क्लोजिंग स्टॉक अपनी पास 32,500, એટલે આપને મળી જશે કોસ્ટ ઓફ સેલ્સ 120। હવે આપણે આમાં પ્રોફિટ એડ કરવાનો છે, સેલ્સ ઉપર 25% આપણે પ્રોફિટ મળે। આપણે કીધું કે આપણું ચેલેન્જ છે 25% પ્રોફિટ ઓન સેલ્સ, 25 પ્રોફિટ ઓન સેલ્સ ઓર 33.33 ઓન કોસ્ટ। આ રીતે આપણું કેલ્ક્યુલેશન્સ થઈ શકે છે, તો એના માટે આપણે કેલ્ક્યુલેશન્સ કરી નાખીએ। ग्रॉस प्रॉफिट 25 ऑन सेल्स इज मीन 33.13 ऑन कॉस्ट, 120 डिवाइड बाय 3 करिए એટલે 40,000 આવે, એડ કરશું એટલે આપણે મળી જશે ટોટલ સેલ્સ 160। આ 160 માંથી આપણી પાસે ક્રેડિટ સેલ્સ 20 છે, તો આ જે 20 ક્રેડિટ સેલ્સ છે એ આપણા ટોટલ સેલ્સ માંથી ડિડક્ટ કરીએ એટલે આપણે મળી જશે કેશ સેલ્સ 140। જેની આપણે એન્ટ્રી પાસ કરીએ કેશ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ, તો આ કેશ સેલ્સ આપણે લખી નાખીએ કેશ સેલ્સ અને ક્રેડિટ સેલ્સ। કેશ સેલ્સ આપણું 140 અને ક્રેડિટ સેલ્સ જે આપણે डेटा अकाउंट में 20, એટલે આપણે ટોટલ મળી જશે। ક્લિયર? તો ડેટા ક્રેડિટર ક્લોઝ થઈ ગયા છે, કેશ અકાઉન્ટ ક્લોઝ થઈ ગયું છે, કેશ અકાઉન્ટમાં જોઈ લઈએ ડિફરન્સ શું છે। કેશ અકાઉન્ટમાં આપણે 140,000 સેલ્સ પોસ્ટ કરવાનું છે અને ડેટા અકાઉન્ટ ક્લોઝ કરવાનું છે, તો બેંકનો ટોટલ કરીએ એટલે ડિફરન્સ આપણે કેરી ફોરવર્ડ થઈ જશે। કેશ અકાઉન્ટમાં આપણે સેલ્સ લખી નાખીએ 140 સેલ્સ અને એ ક્લોઝ કરીએ તો આપણે ડિફરન્સ મળે છે, તો ડિફરન્સ રિપ્રેઝેન્ટ કેશ મિસઅપ્રોપ્રિએટ બાય કેશ છે। બેન્ક અકાઉન્ટની ક્લોઝિંગ બેલેન્સ છે 91,000, જે આપણે બેલેન્સ શીટમાં લખવાની થાય, તો કેશ એટ બેંક અહીંયા આપણું આવી ગયું। અને સાથે પછી આપણા કેશ મિસઅપ્રોપ્રિએટ 10,800 એ પણ આપણે બેલેન્સ શીટમાં લખવાની થાય, કારણ કે આ આપણા કેશિયર પાસેથી રિસીવેબલ છે। આપણી એઝમ્પશન છે કે આપણે કેશિયર જ્યારે ફાઇન્ડ આઉટ કરી લેશું તો આ અમાઉન્ટ એની પાસેથી રિસીવેબલ છે, જો આ રિસીવ ન થાય એમ હોય તો આપણે લોસ તરીકે પીએનએલમાં ડેબિટ કરી દીધું। સો કેશ મિસઅપ્રોપ્રિએટેડ 10,000। તો હવે આપણી પાસે જે આપણે અકાઉન્ટ બનાવ્યા હતા, કેશ એન્ડ બેંક અકાઉન્ટ ટેલી થઈ ગયા છે, આપણા ક્રેડિટર અકાઉન્ટ ટેલી થઈ ગયા છે, તો હવે આપણે ફર્સ્ટ ટ્રેડિંગ અકાઉન્ટ ક્લોઝ કરીએ, તો ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ હાયર 192,500, એટલે આપણે ગ્રોસ પ્રોફિટ મળી જશે 40,000, વિચ ઇઝ ટ્રાન્સફર ટુ પીએનએલ અકાઉન્ટ, પીએનએલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ 40,000, મેક ધ ટોટલ એન્ડ ફાઇન્ડ ધ નેટ પ્રોફિટ, નેટ પ્રોફિટ 33,100। આ જે પ્રોફિટ છે આપણા બેલેન્સ શીટમાં આપણે કેપિટલમાં એડ કરીએ,
3300, the total 15800 minus 1, it comes to 156800. And after the balance sheet total, 189,300, both the side there. Yeah, friends. So, all the questions, practical number 1, complete by chain. Next lecture, number 9 practical questions are coming. Ask a lecture complete. Thank you.